સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. કારણ કે કોંગ્રેસના તમામ મોટા નેતાઓ નરેશ પટેલના ફાર્મ હાઉસ સેવાલય ખાતે પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા છે. જીએસટીવીને મળેલી એક્સક્લુઝિવ માહિતી, આ મુલાકાતમાં રઘુ શર્મા નરેશ પટેલને સમજાવવાના પ્રયાસ કરશે. તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 28 મેના રોજ પીએમ મોદી કાર્યક્રમમાં નરેશ પટેલ હાજર ન રહેવા માટે પણ સૂચન કરવામાં આવશે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા છે. તો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોર પણ ફાર્મ હાઉસ પહોંચ્યા છે. તો સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની બેઠક પહેલા નરેશ પટેલ સાથે કોંગ્રેસ નેતાઓએ મુલાકાત કરી છે, જેને લઈને હવે રઘુ શર્મા અને જગદીશ ઠાકોર નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા છે. નરેશ પટેલના ફાર્મ હાઉસ ઉપર કોંગ્રેસની તમામ નેતાઓ પહોંચ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યો અત્યારે, જે ગાડીઓ એક બાદ એક આવી રહી છે. અર્જુન મોઢવાણી આજ કહી શકાય કે પહોંચ્યા એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઉપરાંત વાત કરવામાં આવે તો રઘુ શર્મા પણ પહોંચ્યા છે અને સુખરામ રાઠવા પણ પહોંચ્યા છે. તમામ નેતાઓ જે અત્યારે જે નરેશ પટેલના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા છે અને ભાજપમાં જોડાણ ના કરે અને તમામ લોકો જે છે તે કોંગ્રેસમાં આવે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે. આ કેટલી ગાડીઓ આવી છે? ઈ જેટલી આવે તમે પછી મને નથી ખબર, તો પ્લીઝ અત્યારે બહાર આવી જાઓ. ગાડીઓની લાઈનો અંદર પડી છે અને તમામ નેતાઓ અત્યારે નરેશ પટેલ ની સાથે બેઠકો કરી રહ્યા છે. બેઠક ની અંદર જે કહેવાય કે કોંગ્રેસમાં પ્રવેશ કરવાને લઈને નરેશ પટેલને બનાવવાના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે અને આગામી 28 મેના રોજ રાજકોટ મુકામે જે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસ અત્યારે જે છે તે કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. કેમેરામેન પ્રતિક લીંબાણી સાથે ચેતન ઠકરા, જીએસ.